જો અમેરિકા અને ઈરાન વચ્ચે મિલિટરી તાકાતની સરખામણી કરવામાં આવે તો તેમાં ખૂબ મોટું અંતર છે. છતાં ઈરાન મિડલ ઇસ્ટમાં એક મોટી તાકાત ધરાવે છે, પરંતુ કેમ તે જ આજે જોઈશું. બીબીસી ન્યૂઝ ગુજરાતી પર તમે છો સમીના શેખ સાથે. સેન્ટ્રલ ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ પ્રમાણે મિડલ ઇસ્ટમાં ઈરાન પાસે સૌથી વધારે અને સૌથી અલગ પ્રકારની મિસાઇલ્સ છે. એવી બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ્સ છે કે જે 2000 કિલોમીટર સુધી ટાર્ગેટ કરી શકે છે, જે ઇઝરાયલ અને દક્ષિણ પૂર્વ ઈરાન સુધી પહોંચી શકે છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન પાસે સૌથી વધારે મિસાઇલ્સ છે. ઈરાન પાસે આવેલા દક્ષિણ સમુદ્રમાં તેમણે કોસ્ટલ ડિફેન્સ ક્રૂઝ મિસાઇલ્સ તહેનાત કરી છે, જે 3000 કિલોમીટર દૂરથી સૈન્ય કાફલાની સાથે કોઈ પણ જહાજને ઉડાવી શકે છે. અમેરિકાના રિપોર્ટ પ્રમાણે ઈરાને દરિયાની અંદર ઓછામાં ઓછા 5000 લેન્ડમાઇન્સ લગાવ્યા છે, જેના પર દબાણ આવતાની સાથે જ તે ફાટી જાય છે. ઈરાન પર લાંબા સમયથી પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, છતાં તે પોતાની મિલિટરી તાકાતને સતત વધારતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ 2006માં ઈરાન પર હથિયાર ખરીદવા પર પ્રતિબંધો લગાવ્યા હતા, જેના નિયમો અનુસાર પરમાણુ કરાર લાગુ થયાના 5 વર્ષ બાદ એ પ્રતિબંધો ખતમ થઈ જશે. તો ઈરાન પર લાગેલા હથિયાર ખરીદવાના પ્રતિબંધો 2020માં જ ખતમ થવાના હતા, લાઈક આ વર્ષે, પરંતુ હાલ તો આ પરમાણુ કરારને જ ખતમ કરી દેવામાં આવ્યો છે. એટલા માટે હવે ઈરાન પાસે હથિયાર વધારવાની પણ એક તક છે. ઈરાને છેલ્લા વર્ષોમાં સીરિયા અને ઇરાકમાં મિસાઇલ્સનો ઉપયોગ કર્યો જ હતો, પરંતુ તેણે ઇઝરાયલ કે યુરોપના કોઈ પણ દેશો પર હજુ સુધી મિસાઇલ્સ નથી છોડ્યા. જોકે ઈરાન અનેક વખત એ ધમકી આપી ચૂક્યું છે કે તે ઇઝરાયલને નકશામાંથી જ મિટાવી દેશે. નિષ્ણાતો તો એવું પણ માને છે કે ઈરાન હાલ અમેરિકા સામે સીધું યુદ્ધમાં ઝંપલાવવા નથી માંગતું. તેનું કારણ? કારણ કે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. લેબેનોનમાં હિઝબુલ્લા અથવા યમનમાં હુતી વિરોધી કે પછી સીરિયામાં બશર અલ અસદની જે સત્તા છે તેઓ ઈરાનના સહયોગી છે, પરંતુ આ સહયોગી આ ક્ષેત્રમાં મહત્વના પણ છે. એક રીતે ઈરાને અનમેન વ્હીકલ, જેને સામાન્ય ભાષામાં ડ્રોન પણ કહેવામાં આવે છે, તેને પણ વિકસિત કર્યા છે. જોકે ઈરાનની મિડલ ઇસ્ટની મજબૂતીના કારણો બીજા પણ છે. મિડલ ઇસ્ટમાં અત્યાર સુધી જીઓ પોલિટિક્સ અને ક્રૂડ ઓઇલ આરબ દેશોના પરસ્પર સહયોગના નિર્ણાયક ફેક્ટર્સ રહ્યા છે. હાલના સમયમાં ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ, તેની કિંમત અને તેની ઉપલબ્ધતાને જોતા ક્રૂડ ઓઇલનો એક વાસ્તવિક પર્યાય કુદરતી ગેસ બની શકે છે, અને ઈરાન એ વિશ્વનો બીજો સૌથી મોટો કુદરતી ગેસ ધરાવતો દેશ છે. પરંતુ આંતરિક અસંતોષ, આંતરિક મુશ્કેલીઓ અને અમેરિકા પરમાણુ કરારથી બહાર નીકળી ગયા બાદ ઈરાનના સત્તાવાળાઓ ચારે તરફથી ઘેરાયેલા છે, જેથી એ પણ જાણી શકાતું નથી કે ઈરાન ગેસ માટે પોતાના સંબંધો બીજા દેશો સાથે કેવી રીતે સુધારી શકશે કે પછી નહીં. જોકે યુરોપ જે છે તે ઈરાનના ગેસ ભંડારો તરફ આશાભરી મીટ માંડીને બેઠું છે.